અને તેના પાડોશી જિલ્લા કયા છે તે પણ આપણે જોઈ ગયા હતા હા ને ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હવે આપણે અમદાવાદ અને સુરત ના મેપ પરથી આપણે તેના કયા પાડોશી જિલ્લા છે અને કેટલા તાલુકા છે તે આપણે મેપ ની મદદ થી જોઈશું જેથી તમને વધારે ખ્યાલ આવે હા ને અને આપણે ડાંગ પછી જૂનાગઢ પછી અમદાવાદ આ બધા ડિસ્ટ્રિક્ટ વિશે પણ આપણે જોઈશું ફ્રેન્ડ્સ જ્યોટી બોલી કે અમારો ડિસ્ટ્રિક અમદાવાદ છે અને તેનું વડું મથક અમદાવાદ જ છે ફ્રેન્ડ્સ જો તમે જોયું હશે આપણે જોયું ને કે વિશ્વનું અને શું હતું એનો જિલ્લો કચ્છ હતો અને તેનું વડું મથક ભુજ હતું પણ ફ્રેન્ડ્સ અમદાવાદનું વડું મથક અમદાવાદ જ છે અને તેના ટોટલ કેટલા તાલુકા છે ટેન તાલુકા છે કેટલા છે ટેન અમારા ડિસ્ટ્રિક્ટની જિલ્લાની સરહદે ગાંધીનગર મહેસાણા ખેડા આણંદ અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ આવેલા છે ફ્રેન્ડ્સ જો આપણે અમદાવાદનું જો મેપ જોઈશું તો તેમાં તમને વધારે ખ્યાલ આવશે જો આ મેપ છે તે અમદાવાદનું જ છે તો તેમાં તમને જે તાલુકા દેખાય છે દેખાય છે ને જે તમને લોકોને આની અંદર તમને વધારે ખ્યાલ આવશે જે બોક્સમાં દેખાય છે ને ફ્રેન્ડ્સ તે તાલુકા છે ઓકે અને તમે એની જે બાજુમાં જે બધા દેખાય છે તે તેના પાડોશી જિલ્લા છે ઓકે કયા છે ગાંધીનગર મહેસાણા ખેડા આણંદ સુરેન્દ્રનગર આ બધા છે ઓકે ફ્રેન્ડ્સ ચાલો ફ્રેન્ડ્સ અમદાવાદ વિશે આપણે શીખ્યા હા ને પણ ફ્રેન્ડ્સ તમને જો તમારો ડિસ્ટ્રિક્ટ પૂછે તો સુરત છે તો સુરત વિશે તો તમને આવડવું જ જોઈએ હા ને તો ફ્રેન્ડ્સ જો સુરતનો આ મેપ છે આ સુરતના મેપમાં તમે જોઈ શકો છો કે કેટલા આ આ જે સુરતમાં છે તે તાલુકા છે કેટલા છે ટેન તાલુકા આવેલા છે બરાબર તો આપણે જોઈએ કે કયા છે તો કામરેજ ચોર્યાસી પલસાણા મોવા બારડોલી માનવી ઓલપાડ માંગરોળ ઉમરાપાડા સુરત સિટી ઓકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણા સુરતના પણ ટેન તાલુકા છે ઓકે તમે મેપમાં જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ તમને એમ પૂછે કે આપણે ગુજરાતના મેપમાં જોયું હશે કે સુરતની જે આજુબાજુ જે છે ડિસ્ટ્રિક્ટ તે કયા કયા છે તે પણ તમને ખબર હોવી જોઈએ તો ફ્રેન્ડ્સ સુરતની જો આજુબાજુ કે તો તાપી ડાંગ નવસારી વલસાડ ભરૂચ નર્મદા તમે ગુજરાતના મેપમાં જોયું હશે કે આજુબાજુ આ બધા ડિસ્ટ્રિક્ટ આવેલા છે ઓકે ફ્રેન્ડ્સ પણ જો ફ્રેન્ડ્સ તમને એવું પૂછે કે સુરત જે તમારું જે ડિસ્ટ્રિક્ટ છે તે સુરત છે એ યાદ રાખવાનું અને તે કઈ સરહદે લાગે છે કયા ડિસ્ટ્રિક્ટની સરહદે લાગે છે તો ફ્રેન્ડ્સ જે સુરત જે છે તેની આજુબાજુ જે સરહદ એટલે કેવી રીતના તે તમે જો જોઈ શકો છો કે જે એ સુરત જે છે બોક્સમાં એ કઈ આજુબાજુ સાથે એરિયા ટચમાં છે તે તમારે લખવાનું એ એ સરહદને લાગે છે તો કઈ છે તાપી નવસારી નર્મદા અને ભરૂચ આટલી સરહદ તેને લાગે છે બરાબર ફ્રેન્ડ્સ આ તમારે યાદ રાખજો ઓકે અને તમે પણ એકવાર મેપમાં ગુજરાતના મેપમાં તમે પણ જોઈને તમે પણ ટ્રાય કરજો ઓકે ફ્રેન્ડ્સ ચાલો આગળ જોઈએ આ સાંભળીને થોમસ બોલી ઉઠ્યો મારો ડિસ્ટ્રિક્ટ તો ડાંગ છે અને મારો ડિસ્ટ્રિક્ટ વિસ્તારની રીતે જોઈએ તો ગુજરાતનો સૌથી સ્મોલ ડિસ્ટ્રિક્ટ છે ફ્રેન્ડ્સ ક્વેશ્ચનમાં પૂછાશે કે તમને આ મેપ છે ગુજરાતમાં તેમાં સૌથી સ્મોલ ડિસ્ટ્રિક્ટ કયો છે તો ડાંગ તમે મેપમાં જોજો તમે સૌથી નાનો ડિસ્ટ્રિક્ટ તમને ડાંગ દેખાશે તો તેનું ક્ષેત્રફળ એક હજાર સાતસો ચોસઠ છે વન થાઉઝન્ડ સેવન સિક્સટી ફોર ચોરસ કિલોમીટર છે ફ્રેન્ડ્સ ક્ષેત્રફળ એટલે તમને જ્યારે આગળ જશો તમને મેથ્સમાં આવશે તો તમે અત્યારે જ્યાં રહો છો ફ્રેન્ડ્સ જે ફ્લેટમાં તમે રહો છો બરાબર અથવા તો જે રો હાઉસમાં રહેતા હશે તો જો તમે ફ્લેટમાં રહો છો તો તમારે જે તમારો જે આખો જે ફ્લેટ જે છે તો એ ફ્લેટ જે આખો જે છે તે એ જે ક્ષેત્રફળ આટલી જ જગ્યામાં આટલું જ બનવું જોઈએ એનું માપ હોય ફ્રેન્ડ્સ તો એવી રીતના આ ડાંગનું પણ એટલું જ ક્ષેત્રફળમાં એ આખો ડાંગ વિસ્તાર બનેલો હોય છે ફ્રેન્ડ્સ તો કેટલા વન થાઉઝન્ડ સેવન હંડ્રેડ સિક્સટી ફોર ચોરસ કિલોમીટર ઓકે ફ્રેન્ડ્સ તે સૌથી ઓછી વસ્તી ધરાવતો ડિસ્ટ્રિક્ટ છે એ સૌથી નાનો છે ડિસ્ટ્રિક્ટ અને વસ્તી પણ ત્યાં સૌથી ઓછી હોય છે તેની વસ્તી તેની વસ્તી કેટલી છે ટુ લેક્સ ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડ સેવન હન્ડ્રેડ સિક્સટી નાઇન છે અને ગુજરાતમાં આવેલા જંગલનો સૌથી મોટો ભાગ તે મારા ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે કોણ કહે છે થોમસ કહે છે ઓકે ફ્રેન્ડ્સ આ યાદ રાખજો આપણે ખાલી એક સૌથી સ્મોલ જિલ્લો છે ડાંગ અને તમે જોયું હશે તે આપણા સુરતને પણ તે એની બાજુમાં જ છે દેખાય છે ને ઓકે ફ્રેન્ડ્સ પણ એની ડાંગ એ સરહદે લાગતું નથી સુરતને ઓકે ચલો આગળ જોઈએ ફ્રેન્ડ્સ પાછી જ્યોતિ બોલે છે ફ્રેન્ડ્સ આ ચેપ્ટરની અંદર જે જ્યોતિ બોલે છે ને એ એ અમદાવાદ વિશે જ જાણ આપણને કહે છે અને આપણે જ્યાં અમદાવાદ વિશે જ જાણીશું ત્યાં ત્યાં આપણે સુરત વિશે પણ જાણતા જઈશું ઓકે ફ્રેન્ડ્સ જે તમારું જે ડિસ્ટ્રિક છે તેના વિશે તમને જાણ હોવી જોઈએ ઓકે ફ્રેન્ડ્સ ચલો જ્યોતિ બોલી અમારો ડિસ્ટ્રિક્ટ ગુજરાતના જિલ્લામાં વિસ્તારની દ્રષ્ટિએ છઠ્ઠું સ્થાન ધરાવે છે કયું સ્થાન ધરાવે છે છઠ્ઠું ખાલી જગ્યામાં પણ કદાચ પૂછાય દીકરા ઓકે તેનું ક્ષેત્રફળ તેનું ક્ષેત્રફળ આઠ હજાર એકસો સાત ચોરસ કિલોમીટર છે ઓકે ફ્રેન્ડ્સ આપણે જોયું ને ક્ષેત્રફળ તમે આગળ જશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે એ લોકોને આટલો જ એરિયામાં બનાવવાનો હોય જેને કે રો હાઉસ હોય ઓકે અથવા તમે જોયા હશે જે બંગલા બનતા હશે તો ત્યાં એટલો જે એટલું ક્ષેત્રફળની અંદર જ એ લોકોને બનાવવાનું હોય બરાબર તે એનું એટલા ચોરસ કિલોમીટર છે તો કેટલું છે આઠ હજાર એકસો સાત ઓકે તેની વસ્તી સેવન્ટીન લેટ્સ ફોર્ટી ટુ છે તેની વસ્તી કેટલી છે બરાબર સેવન્ટી લેટ ફોર્ટી થાઉઝન્ડ ટુ ટ્વેન્ટી છે ઓકે ચલો તો આપણે સુરત વિશે જાણીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો આપણે સુરતનું જોઈએ તો સુરતનું ક્ષેત્રફળ ચાર ચાર હજાર બસો બાર ચોરસ કિલોમીટર પર ચોરસ કિલોમીટર છે કેટલું છે એનું ક્ષેત્રફળ ચાર હજાર બસો બાર ચોરસ કિલોમીટર અને આપણે સુરતની વસ્તી કેટલી છે સિક્સટીન લેખ એટીન એટી વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ટ્વેન્ટી ટુ છે ફરીથી ટીચર બોલે છે સિક્સટીન લેખ એટીન એટી વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ટ્વેન્ટી ટુ છે ઓકે ફ્રેન્ડ્સ આ આપણા સુરતની આટલી વસ્તી છે ઓકે આપણે આપ આપણે સુરતમાં રહીએ છીએ તો આપણને પણ ખબર હોવી જોઈએ ઓકે ફ્રેન્ડ્સ ચલો ફ્રેન્ડ્સ આગળ આપણે જોઈએ હવે ફ્રેન્ડ્સ અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં રહેતી પરવીન બોલી કોણ બોલે છે પરવીન કે સાબરમતી નદીને કિનારે મારું અમદાવાદ શહેર વસેલું છે અમદાવાદ ક્યાં વસેલું છે સાબરમતી જે રિવર છે તેના પર જ એના કિનારે જ મારું અમદાવાદ શહેર વસેલું છે મારા ડિસ્ટ્રિક્ટ સાક્ષરતાનો દર છ્યાસી પોઈન્ટ પાસઠ ટકા છે અને મારા ડિસ્ટ્રિક્ટમાં સીડી સૈયદની જાળી કાંકરિયા તળાવ સાબરમતી રિવરફ્રન્ટ ગાંધી આશ્રમ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે ફ્રેન્ડ્સ તમે લોકો પણ ગયા હશે અમદાવાદમાં તમે જોઈ હશે સીડી સૈયદની જાળી દેખાય છે તમને પિક્ચરમાં કેવી સર આ સીડી સૈયદની જાળી છે એકદમ જીની જીની કોટરીને કામ કરેલું છે હે ને લોકો ત્યાં જોવા જાય છે પછી કાંકરિયા તળાવ છે તમે પણ ગયા હશો પછી સાબરમતી રિવરફ્રન્ટ છે પછી ગાંધી આશ્રમ છે ફ્રેન્ડ્સ જો ન ગયા હોય તો એકવાર તમે ગાંધી આશ્રમ જોઈ આવજો બરાબર જેવા જોવાલાયક સ્થળો આવેલા છે ક્યાં અમદાવાદમાં ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે અમદાવાદમાં જોવાલાયક સ્થળ છે તો આપણે સુરતમાં કયા જોવાલાયક સ્થળો છે તે આપણે જોઈશું યાદ રાખજો તમને એક્ઝામમાં પૂછાશે કે અમદાવાદમાં જોવાલાયક સ્તરો કયા છે અથવા તો મેપમાંથી તમે શોધો તો તમને આવડવું જોઈએ ઓકે દીકરા ચલો જોઈશું હવે ફ્રેન્ડ્સ હવે જ્યોતિ બોલે છે કે અમારા ડિસ્ટ્રિક્ટમાં સાબરમતી ખારી ભાદર ભોગાવો અને મેશો નદીઓ ક્રોસ થાય છે તમને ખબર છે જ્યોતિ અમદાવાદ વિશે જ કહે છે તો એ અમદાવાદમાં સાબરમતી ખારી ભાદર ભોગાવ અને મેશ્વર જે રિવર છે તે ક્રોસ થાય છે અમારા ડિસ્ટ્રિક્ટમાં આવેલ અમદાવાદ અને વૌઠા શહેર આ નદીઓના કિનારે વસેલું છે આ જે નદી છે સાબરમતી છે ખારી છે ભાદર છે એના કિનારે અમદાવાદ અને વૌઠા સિટી વસેલું છે એટલે ત્યાં પાસે આવેલું છે અમારા ડિસ્ટ્રિક્ટના સાક્ષરતાનો દર છ્યાસી પોઈન્ટ પાંચ પાંસઠ ટકા છે તે આપણે ઉપર જોયું હતું કે કોનું જોયેલું હતું આપણે પરવીન કે પરવીન ડિસ્ટ્રિક્ટ કયું હતું અમદાવાદ હતું તો તેમાં આવી ગયું હતું તો પાછું એકવાર જોઈ લેશું અમારા ડિસ્ટ્રિક્ટમાં સીડી સૈયદની જાળી કાંકરિયા તળાવ રિવરફ્રન્ટ ગાંધી આશ્રમ હતીસિંઘના ડેરા સાયન્સ સિટી સરખેજનો રોજો પર્યાવરણ કેન્દ્ર નળ સરોવર ફ્રેન્ડ્સ અમદાવાદમાં નળ સરોવર ની ગયા હશો તો જોઈ આવજો બહુ સરસ છે ત્યાં નું અભયારણ છે પછી નો ટેકરો વિરમ ગામ એકદમ સરસ છે ત્યાં આ બધું છે જો ફ્રેન્ડ્સ તમને અમદાવાદનું જોવાલાયક સ્તર પૂછે તો તમે આમાંથી જેટલું તમને યાદ રે એટલું તમે લખી શકો છો ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે સુરતનું જોઈશું કે સુરતમાં કઈ નદી ક્રોસ થાય છે અને કયા જોવાલાયક સ્તર છે તે આપણે ફ્રેન્ડ્સ જોઈએ ફ્રેન્ડ્સ જો સુરતમાં જો તમે જુઓ તો સુરત ડિસ્ટ્રિક્ટમાંથી તાપી કીમ પૂણા અંબિકા મિંઢોરા આ બધી રિવર ક્રોસ થાય છે ફરીથી તમારો જે ડિસ્ટ્રિક્ટ છે બધા આપણું ડિસ્ટ્રિક્ટ સુરત છે તો આપણને ખબર હોય છે કે આપણે અહીંયાથી કઈ નદી ક્રોસ થાય છે તો તાપી કીમ પૂણા અંબિકા મિંઢોરા ઓકે ફ્રેન્ડ્સ આટલી રિવર ક્રોસ થાય છે આપણા ડિસ્ટ્રિક્ટનો સાક્ષરતાનો દર એટી સેવન્ટી પોઈન્ટ એટી નાઇન છે એટલે સત્યાસી પોઈન્ટ નેવ્યાસી છે આપણા ડિસ્ટ્રિક્ટમાં ડુમ્મસ એ તો તમે બધા ગયા હશો સન્ડેમાં તમે જો તો તમે બધા ડુમ્મસમાં જોવો છો હા ને સરસ મજાના ક્યાં શું એકદમ ફેમસ છે ત્યાં ભજીયા યસ વેરી ગુડ તમને બહુ મજા આવતી હશે રતાળુના ભજીયા તામડાના ભજીયા બટાકાના ભજીયા તો ડુમસ છે પછી બંદર મગદલા હજીરા બરાબર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન છે જેવા જોવાલાયક પ્લેસીસ છે એવા તો ઘણા બધા છે બરાબર હજીરામાં પણ સરસ મજાનું ત્યાં જે પોટ પર જે મોટી મોટી જહાજ સીપ બધીઓ આવે છે તે પણ જોવાલાયક છે ઓકે ફ્રેન્ડ્સ ચલો તમે આપણે આગળ જોઈશું ફ્રેન્ડ્સ આ ચેપ્ટરમાં તમને થોડુંક હાર્ડ લાગશે તો તમે વિડીયો બે વાર જોજો ઓકે ફ્રેન્ડ્સ કે આમાં બધી એના જોવાલાયક સ્થળો પછી કઈ નદી આ બધું યાદ રાખવાનું થોડું તમને હાર્ડ લાગશે તો તમે બે વાર વિડીયો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે અથવા તો જો તમને એવું લાગે તો જે આપણા સુરતનું જે છે જોવાલાયક નદી કઈ છે એ બધી તમે નોટડાઉન કરતા જજો એટલે જેથી તમે વિડીયો જોતા જાઓ તેનું નોટડાઉન કરતા જજો જેથી તમને વધારે ખ્યાલ આવે એટલે ખાલી એટલું જ તમારે વાંચવાનું રહે ઓકે દીકરાઓ ચલો હવે મૈત્રી બોલી કે હું જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં આવું છું મૈત્રી કયા ડિસ્ટ્રિક્ટમાં જુનાગઢ તમે ઘણા લોકો પણ ગયા હશો જુનાગઢ ઓકે જુનાગઢમાં આવેલા ગિરનાર પર્વતનું દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે કયું જુનાગઢમાં ગિરનાર પર્વતનું દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે હે અને ઊંચો ગટ ગિરનાર વાદળથી વાતું કરે છે એ તો તમે સાંભળ્યું જ હશે અને મૈત્રીએ જ્યોતિની સામે જોયું એટલે જ્યોતિ બોલી જ્યોતિ બોલી કે અમારા ડિસ્ટ્રિક્ટમાં તો કોઈ પણ પર્વત આવેલા નથી ઓકે ચલો ફ્રેન્ડ્સ આપણા સુરતમાં પણ કોઈ પર્વતો આવેલા નથી